તો આપણને એક પ્રશ્ન થાય જયારે સત્સંગનું આમંત્રણ મળ્યું હોય અને સત્સંગમાં આવવાનું થાય ત્યારે પ્રશ્ન થાય કે ભાઈ સત્સંગમાં શા માટે જવાનું જીવનમાં સત્સંગની શી જરૂર છે સંતોની ની શી જરૂર છે મોટા પુરુષની શું જરૂર છે આપણને બીજું તો બધું સહેજે સહેજે ખબર છે કે ભાઈ કેમેરો મૂક્યો છે તો વિડીયો શૂટિંગ કરવા માટે મૂક્યો છે ઈ શાના માટે છે તો વિડીયો શૂટિંગ માટે છે ચશ્મા શાના માટે છે તો દેખવા માટે છે વાંચવા માટે છે પેન શાના માટે છે તો લખવા માટે છે ગાડી શાના માટે છે તો ફરવા માટે છે કપડાં શાના માટે છે તો પહેરવા માટે છે સ્વેટર શાના માટે છે તો ઠંડી ઉતારવા માટે છે પંખો શાના માટે છે તો ગરમી ઉડાડવા માટે છે સત્સંગ શાના માટે છે સંતોષ માટે છે સત્પુરુષ શાના માટે છે અને જીવનમાં સત્પુરુષની શું જરૂર છે ભગવાનની શું જરૂર છે આપણી પાસે પૈસો હોય સંપત્તિ હોય જમીન જાગીર હોય દીકરાઓ હોય બાળબચ્ચા હોય એટલે આપણને એમ થાય કે હવે શું જરૂર છે બધું છે આપણી પાસે શું નથી તે આપણે ભગવાન પાસે જઈએ તો ભલે બધું છે મીંડા ગમે એટલા હોય પણ આગળ એકડો ન હોય તો એકડા વગરના મીંડાનું કોઈ મૂલ્ય નથી નો વેલ્યુ ભલે સો મીંડા કર્યા હોય પણ આગળ એકડો જ ન હોય એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી મીંડાની કિંમત છે એકડાની પાછળ એક મીંડું લાગે એટલે દસ થઈ જાય મીંડું લાગે એટલે દસ ગણા વધી જાય સો થઈ જાય ત્રીજું મીંડું લાગે એટલે બીજા દસ ગણા વધી જાય હજાર થઈ જાય ચોથું મીંડું લાગે એટલે બીજા દસ ગણા થઈ જાય એક એક મીંડું લાગે એટલે કિંમત દસ દસ ગણી વધતી જાય પરંતુ એ બધું આભારી કોને છે પહેલા એકડાને લઈને છે સો મીંડા હોય પણ ધીમે રહીને એકડો કાઢી નાખવામાં આવે તો એની વેલ્યુ કેટલી કેશો જીરો બે મીંડા હોય તો પાંચ મીંડા હોય તો સો મીંડા હોય તો વેલ્યુ જીરો એની કિંમત એનું મૂલ્ય જીરો મીંડાની કિંમત છે પણ એકડાને લઈને છે જાનૈયાની કિંમત છે પણ વરરાજાને લઈને છે સાચું પાંચ જાનૈયા ઓછા હોય તો ચાલે પણ વરરાજો જ ના હોય તો ચાલે એને જાન ના કહેવાય એને ટોળું કહેવાય કોઈ ગળ્યું પાણી તો ના પાય મોળવી ના પાય એનું હમૈયું ના થાય વેંતનો વરરાજો જોઈએ સાચી વાત છે વેંત એટલે નાનો નાનો વરરાજો જોઈએ વરરાજા વગરની જાન એનું કોઈ મૂલ્ય નથી એમ આપણા જીવનમાં બધું હોય પરંતુ જીવનમાં જો ભગવાન ન હોય ભગવાનના સાચા સંત ન હોય તો સમજજો એકડા વગરના બધા મીંડા છે એકડા વગરના મીંડા છે જ્યારે સમય આવશે જરૂર પડશે ત્યારે ભલ ભલાને ભગવાનને સંતના સહારાની જરૂર પડે છે ભાઈઓ ભગવાનને સંતની જરૂર પડે છે ડૉક્ટરો છૂટી પડે ને ત્યારે એક જ એ ગમે એવા મોટા સર્જન હોય ને તો એક જ જવાબ આપે તમારા હવે કાંઈ નહીં થાય સાચી વાત છે ભગવાન પળે પળે રક્ષા કરે પણ કોની કરે જે એનો થાય એની કરે જે એનો થાય એની ચિંતા ભગવાન કરે તમારા બાળકની ચિંતા તમે કરો પાડોશીનો બાળકની કદી નહીં કરો એ માગે ને રોજ કે કાકા અંકલ મારા માટે ચોકલેટ લાવજો ને અંકલ કોઈદાન ના લાવે અને પોતાનો દીકરો નામ આગે તો હોય તે તમે એના માટે બધું લઈને આપો એકલી ચોકલેટ નહીં ડ્રેસે લાવી આપો ને સ્કૂલની ફી ભરી આપો ને એને બધું ચિંતા કરો છો કારણ કે એ તમારો છે એમ ભગવાનને ભગવાનના મોટા સંતના થતા શીખો ભલે કોઈ કેવા દિવ્ય પુરુષ કોઈ કેવા મોટા સંત એમને જીવ સોંપતા શીખો મુક્તો આટલી મારી તમને વિનંતી છે કોઈ એવા મોટા સંત કે જે પ્રભુ સાથે જોડાયેલા હોય ભગવાનની સાથે કનેક્ટ હોય જેના બોલનારા ભગવાન હોય જેની આંખમાં જોનારા ભગવાન હોય જેના ચરણમાં ચાલનારા ભગવાન હોય જેની સેવા કરીએ આપણી ભગવાનની સેવા થઈ જાય જેને હાથ જોડીએ તો ભગવાન સુધી પહોંચી જાય એવા કોઈક સાચા સંત મોટા સંતની સાથે જોડાતા શીખો મુક્તો સેવક કાયમ કે છે ટ્રેનમાં એક એન્જિન હોય ને એન્જિનની પાછળ પચી પચા હો ડબ્બા જોડાયેલા હોય જેવું એન્જિન ડબ્બાની કોઈ તાકાત નથી ખખડી ગયેલા હોય પંગાર હાલતમાં હોય જૂના હોય પુરાણા હોય પચાવરના હોય ડબ્બાની કોઈ તાકાત નથી કે એક ડગલું પણ પ્લેટફોર્મની બહાર કે પ્લેટફોર્મમાં એક ડગલું આગળ વધી શકે પરંતુ એન્જિન સાથે જોડાઈ જાય તો ભલે ગમે તેવો ખખડી ગયેલો ડબ્બો હોય ને તો પણ એને મુંબઈ પહોંચાડી દે કલકત્તા પહોંચાડી દે પહોંચાડી દે વહેલા તમે એગ્રી છો એની સાથે કારણ કે એન્જિન સાથે જોડાઈ ગયો ભાઈ એમ આપણા જીવનમાં કોઈક ભગવાનને ભગવાનના મોટા સંતને આપણું એન્જિન બનાવજો એટલી હું પ્રારંભે વિનંતી કરું છું એન્જિન બનાવજો શું જરૂર છે એની મૂકતો પળે પળે જરૂર પડશે પળે પળે જરૂર પડશે જીવનમાં પળે પળે જરૂર પડશે મારે આપ સૌને બે ત્રણ પ્રસંગો કહેવાય છે કે ભગવાન ને સંત ની જીવનમાં ક્યાં જરૂર પડે શું જરૂર પડે કેમ જરૂર પડે કેવી જરૂર પડે છે કોણ કે છે ભગવાન ને સંત ની શી જરૂર છે તો ગમે એટલા તમે ભણેલા હોય ને કે ગમે તેવી મોટી પોસ્ટ હોય ને તો એ તમારે જો કેસ કરવો હોય કે કેસ લડવો હોય તો વકીલ જોઈએ 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 હાચું એમની જાતે કેસ ના લડી શકે ડોક્ટર મોટો હોય ને તો એને કેસ લડવો હોય તો એને વકીલ જોઈએ એમ અમે ભાઈ વકીલ છીએ અમે વકીલ છીએ પણ પેલા વકીલો ફી થી કામ કરે છે અને અમે મફત કામ કરીએ છીએ અમે ફી ભી નથી લેતા સ્વામિનારાયણ ના સાધુ ને ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરેલી છે કે હે સંતો તમારા જીવનમાં બે વસ્તુ ના જોઈએ અને જે બે વસ્તુની પાછળ તમે રાત્રે દિવસ મથો છો એ બે અમારા જીવનમાંથી સ્વામિનારાયણ ભગવાને કાતર મૂકીને કપાઈ નાખ્યું છે અને એટલે અમારી શોભા છે એવા સંત મોક્ષના દાતા છે એવા સંતના દર્શને ભગવાનના દર્શન થાય એવા દર્શ સંતની સેવાએ ભગવાનની સેવા થઈ કહેવાય એવા સંતને તમે પગે લાગો ભગવાન સુધી પહોંચી જાય એવા સંતના ચરણનો સ્પર્શ કરો ભગવાન એને સ્વીકારી લે એવા સંતને જમાડો ભગવાનના મુખમાં જાય સીધો કોળીઓ ત્યાં જાય એને જમાડો સીધો કોળીઓએ બાયપાસ કરી દે ભગવાન સુધી પહોંચી જાય ભાઈ કે જેના જીવનમાં બે વસ્તુ ન હોય તિરસ્કાર નથી પણ ત્યાગ છે અને એ જ એની પવિત્રતા છે અમારી મોટો એને લઈને છે અમારી એ પવિત્રતા એ કરીને છે સ્વામિનારાયણ ભગવાને સંતોને કહ્યું હે સંતો જગત આખું બે વસ્તુમાં વીંટળાયેલું છે એક પૈસો દ્રવ્ય સંપત્તિ અને બીજું સ્ત્રી કજિયા માત્ર એના જ છે જર જમીન અને જોરું ત્રણે કજિયાના મોટામાં મોટા છોર સાચી વાત છે ઝઘડા માત્ર હોય દુનિયા આખીમાં તો શાના છે પહેલા આના અને ચોથી સત્તા સ્વામિનારાયણ ભગવાને આ તમે બધા હવારથી આ સુધી મથો છો શાના માટે મથો છો સાચું બોલો શું ઉપકાર કરવા જાવ છો આમાં કોઈ નોકરી કરે છે કોઈ શાળામાં સ્કૂલમાં ટીચર છે કોઈ આમાં ટીચર તમે ટીચર તમને કાલે ઓર્ડર મળે કે કાલથી છોકરાને ભણાવવા હોય તો સ્કૂલમાં પણ પગાર મળે સાચું બોલજો શરમ રાખ્યા વગર તમે છોકરા જોડે ગમે એટલું હેત હોય ગમે એમ હોય તો પતી ગયું જ એ તમે પગાર મળો છો એટલે જાઓ છે પગાર મળે છે એટલે જાઓ છો તમારા ધંધામાં નફો દેખો છો એટલે ધંધા ઉપર જાઓ છો તમારો સ્વાર છે પૈસા માટે કરો છો અમને સાધુ ને અહીંયા કયા પૈસા મળવાના છે રૂપિયાની સામો અમે ક્યારેય નજર નથી જેની નજર કદી રૂપિયા સામો ના હોય એ જ સાધુ તમારા પૈસા સામો તમારા દ્રવ્ય સામો તમારી સંપત્તિ સામો ક્યારેય સાચા સંતની નજર ના હોય અમને ભગવાન સ્વામિનારાયણ એક કપાઈ નાખી છે કલમને અમારા જીવનમાં સ્વામિનારાયણનો સાધુ કોડી જેટલું દ્રવ્ય પણ પોતાનું કરીને રાખે રખાવે કે એને અડી જાય અમને પૈસાનો સ્પર્શ થઈ જાય તો પણ અમારે એક ઉપવાસ પડી જાય એક ઉપવાસ થઈ જાય સાચા સંત નું લક્ષણ પૈસાનો સ્પર્શ થઈ જાય ને તો એમને એક ઉપવાસ થઈ જાય રાખવાની રખાવાની ક્યાં વાત છે ભાઈઓ આ કોઈ સંતને અમારા સંતને કોઈ નહીં એક ખાનું નથી પોતાનું ડ્રોઅર નથી એક પેન નથી આ પેન છે સ્વામી પાસે આ પેન સ્વામીજી ભૂલમાં બોલી નાખે ને કે મારી સ્વામીની દૂર નીકળી જાય આજે પેન મારી થઈ તમે બધાએ મારી મારી મારું ઘર ને મારું બંગલો ને મારી ગાડી ને મારી પત્ની ને મારું બાળક ને મારું 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 કરો છો તો તમારા મન માત્ર કપડામાં ફેર અમારા જીવનમાં કશું જ મારું નથી એક સિવાય ભગવાન મારા બાકી કઈ જ અમારું નથી કશું જ અમારું નથી આ કોઈ સંતને એક નાનો ડ્રોર નથી પોતાનું પોતાનું ખાનું નથી તો ખાતું તો હોય જ ક્યાંથી ખાનું નથી તો ખાતું ક્યાંથી લે પૈસાનો સ્પર્શ થઈ જાય પેન પણ નથી આ સાચા સંતનું લક્ષણ છે જેના જીવનમાંથી સ્ત્રી અને દ્રવ્ય આ બે નીકળી ગયેલું હોય સ્ત્રીનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં તિરસ્કાર નથી હો નફરત નથી ઘણા એવું કહેતા હોય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનો તિરસ્કાર છે નફરત છે નહીં તિરસ્કાર અને નફરત નથી આગવી સુવિધા છે જો બાજુમાં આખવી આગવો અહીં તમારો સભા મંડપ છે એવો બાજુમાં આગવો સભા મંડપ છે એમને બધી સુવિધા છે એટલું જ નથી કે એમની સામે બેસીને સંતો વાત નથી કરતા સ્ક્રીન ઉપર એમને પણ દર્શન થતા હશે મુક્તો એમના જુદા સંતો હોય છે મહિલા સંતો કે જે તમારી આગળ નથી બેસતા એ ત્યાં બેસતા હોય છે તિરસ્કાર નથી પવિત્રતા છે ધર્મના નામે અધર્મની પ્રવૃત્તિઓ ચાલે અને એ ન ચાલે એટલે ભગવાન સ્વામિનારાયણની ઓરિજિનાલિટી આ છે ઓરિજિનાલિટી આ છે સંતો ને સ્ત્રીનું મોં પણ જોવાઈ જાય તો અમારે ઉપવાસ થઈ જાય ભાઈઓ સ્ત્રી સાથે બોલી જવાય ભૂલમાં તો ઉપવાસ થઈ જાય સ્ત્રીનો તિરસ્કાર નથી બધી સુવિધા સ્ત્રીના મંદિરો જુદા હોય છે સંપ્રદાયમાં પરંતુ એ જે ભેળિયાળો અગ્નિ ગમે એટલું ઘી તમે ફ્રોઝનમાં ફ્રોઝન કરેલું ઘી હોય ફ્રીજની અંદર પેલું ઉપર ફ્રોઝન હોય ને ફ્રોઝન કરેલું ઘી હોય અંદર ચપ્પુ ના જતું હોય અંદર તમે તાવેથો નાખો તો ના જતો હોય એટલું કડક ઘી હોય પરંતુ અગ્નિનો ભડકો બળતો હોય અને એની નજીક 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 ઘીને લાવતા જાઓ શું થતું જાય પહેલા ઓગળે કે ઓગળે જ કહો છો ઓગળે જ કેટલા માનો છો ઓગળે જ ઓગળે જ ગમે તેટલું ફ્રોઝન થયેલું હોય પણ ઘીથી અગ્નિ નજીક જાય એટલે ઓગળે જ મુક્ત ગમે ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે ગમે તેઓ સમાધિનિષ્ઠ પુરુષ હોય પરંતુ સ્ત્રીના સંસર્ગમાં રહે મુક્તો અને સ્ત્રી પુરુષનો ભીડી હાડો થાય ઘી અને અગ્નિ જેવું છે

આ લેન લાય કરે સાચી વાત છે તમે કોઈ દાડો તમે અમૃતભાઈ તમે આ નાના સાધુ છે અમારા નાના સંત એમને કોઈ દાડ તમે ટૂંકારો કર્યો કરો તમે અમને લ્યો સ્વામી લ્યો સ્વામી લ્યો એ સ્વામી શબ્દ અમારા માટે વાપરો છો અને જો સ્વામીને લાયક અમે ન હોઈએ તો અમે ચીટર છીએ અમે તમને છેતરીએ છીએ તો અમે તમને છેતરીએ છીએ ના ચાલે આજે તમે અમારા વિશ્વાસે લાખોના દાન કરો છો તમે સંતોને જમાડો છો તમને વિશ્વાસ છે કે અમારું જમાડેલું ભગવાન સુધી પહોંચશે અમને અમારા ગુરુજી કાયમ માટે કે સંતો આંગળીઓ હોય ને આંગળીયા આંગળીયા કંપની તમને થોડું ખ્યાલ હશે અહીં ઈડરથી તમારે મુંબઈ રૂપિયા મોકલવા હોય પાંચ લાખ રૂપિયા મોકલવા હોય ને તમે આંગળીયા કંપનીમાં આપો આંગળીયાની પેઢીમાં આપો કે લે મુંબઈમાં ફલાણી જગ્યાએ પાંચ લાખ રૂપિયા મોકલવાના છે ભલે એનું પચી પચાસ હો બસો પાંચસો જે કમિશન લેવાનું એ લઈ લે પરંતુ પાંચ લાખમાંથી એક રૂપિયો ઓછો નહીં બોલો ત્યાં પાંચે પાંચ લાખ રૂપિયા પહોંચાડે સાચી વાત છે વેલા એક આંગળીઓ તે પાંચ લાખ જમા કરાવો ને પાંચ લાખ પહોંચાડતો હોય હે ઠેઠ પહોંચાઈ જાય તમારા પૈસા તમને વિશ્વાસ છે તમે અમારી સેવા કરો ને અમે તમારી સેવા તમે અમને સ્પર્શ કરો તમારો કરેલો સ્પર્શ તમે અમને હાથ જોડીને પગે લાગો ને તમારું પગે લાગેલું અમે જો ઠાકોરજી સુધી ન પહોંચાડીએ ભગવાન સુધી ન પહોંચાડીએ તો અમે આંગળીયા જેવા ના કહેવાય આંગળીયા અમારા કરતા સંતને ઓળખજો એક પાંચ રૂપિયાની પેન લેવા જાઓ છો તો પણ તમે આમ લખીને લો છો લીઠો કરીને લો છો ખારું ખોટી પડી પાંચ રૂપિયા પડી ના જાય સાચી વાત છે એક દસ રૂપિયાનું નાળિયેર લેવા જાઓ ને તો એમાં હલાઈને લોજ કે ક્યાંક ખોરું ના નીકળે કે બોદું ના નીકળે એક દસ રૂપિયાની તાવડી લેવા જાઓ ને તો એમ આમ ટકોરા મારીને લોજ પચીસ રૂપિયાનું માટલું લેવા જાઓ ને તો એમ ટકોરા મારો તો તમારા મોક્ષના દાતા છીએ અમે ભાઈઓ અને અમને અમારામાં કાંઈ નહીં જોવાનું બસ ઉજળું એટલું દૂધ સાધું છે ને આપણે સાધુ છે ને એટલે આ ભેંસનું ઉજળું હોય ગાયનું ઉજળું હોય અને આકડાને થોરિયાનું ઉજળું હોય ભાઈ ઉજળું એટલું દૂધ દૂધ ખરું પરંતુ શાનું દૂધ છે તો જરા જોવું જોઈએ ના ના આપણે તો ઉજળું છે પી જાઓ ને એટલે આ ભેંસનું ગાયનું પીવો તો તાજા થાવ અને જો થોરિયાનું આકડાનું પીવાઈ જાય તો શું થાય પહેલાં ઠેકાણે પહોંચાડી દે ભાઈ દાદાની જોડે જતું રહેવાય હમ જરા તપાસવું જોઈએ અમને તે તમને ટકોરા મારીને મારી સાથે હેત કરજો આંધળો એ તમારી પર ના કરશો અમારી ઉપર આંધળો વિશ્વાસ ન મૂકશો અમે આટલું કોન્ફિડન્ટલી છૂટથી આટલી ભરસભામાં વાત કરી શકું છું એના કારણે એટલે એટલે કહીએ છીએ કે તમે તાર અડધી રાતે અમને ચેક કરજો અને તપાસજો તમને એમ લાગે કે આપણા મોક્ષના દાતા છે તો અમારી સાથે પ્રીતિ કરજો અમારી સાથે એન્જિનથી એન્જિનની સાથે ડબ્બો જોડાય એમ જોડાજો મૂકતો પરંતુ એવા સાચા સંત મળે તો જ જીવનો મોક્ષ થાય અને તો પળે પળે આપણને કામમાં આવે ભાઈઓ પળે પળે કામમાં આવે અને એવા સંત કે જેના જીવનમાં સ્ત્રી અને દ્રવ્ય બે વસ્તુ નથી આ સંતને ઓળખવાની મોટામાં મોટી પારાશીસી છે આ માપદંડ છે એમને ઓળખવાનું સંતને ઓળખવાનું મોટામાં મોટું માપદંડ છે તમારામાં આ બે વસ્તુ માયાના બે મૂળ છે અને એ તમારામાં તો રાત દિવસ તમે એના માટે રાત આખી જિંદગી મથો છો જો અમે એની પાછળ જ પડ્યા હોઈએ અને એના એમાં લુબ્ધ થઈ ગયેલા હોય એમાં ડૂબેલા હોઈએ તો અમારામાં તમારામાં શું ફેર માત્ર લુગડાનો ફેર અરે ભાઈઓ નાટક કંપનીની અંદર કોઈ નાટક ભજવાતું હોય અને એમાં કોઈ સાધુનું પાત્ર લીધું હોય ને તો એને આવા લુગડા તો પહેર્યા હોય પણ એના પગમાં ના પડાય એ નાટકનો સાધુ છે ભાઈ એના પગમાં ના પડાય એ મોક્ષ ના કરે એમ અમે ખાલી લુગડું પહેરવાથી સાધુ ન થવાય તમે નાના હતા ને ત્યારે તમે પેલા મેળામાં જતા હશો મેળા મેળામાં ખબર છે પેલા વાઘ મોરા આવતા વાઘ મોરા ખબર પેલા વાઘ મોરા છોકરા લઈ આવે પચીસ પૈસાનું આવતું અમારા જમાનામાં રૂપિયા બે રૂપિયાનું પાંચ રૂપિયાનું આવતું હોય છે પેલી પટ્ટી હોય ને આમ પાછળ છોકરા હાવ હાવ કરે એ છોકરા બીવે ભાઈ મોટો તો એક વળગાડે છે બોલું ક્યાંય તૂટીને ફેર પડી જાય કે વાઘ મોરું પહેરે કે વાઘ ના થઈ જવાય વાઘ મોરું પહેરે વાઘ થઈ જવાય એમાં લુગડું પહેરે સમ થઈ જવાય વેશ લેવાય સંત ના થવાય સાચા સંતનું લક્ષણ આ છે ભાઈ જોજો તપાસજો અને એવા સંતની સાથે પ્રીતિ કરજો કે જે સંત આપણને છે ભગવાન સુધી પહોંચાડે આપણી સેવા ભગવાન સુધી પહોંચાડે આપણા દર્શન ભગવાન સુધી પહોંચાડે આપણને ભગવાન સુધી પહોંચાડે તમે આવા સંબંધથી આવા આવા વિચારથી તમે અમારી સાથે જોડાયા છો ભાઈ અને એવા સંત ની શી જરૂર છે એવા સંત ની આપણા જીવનમાં જરૂર છે કે જે ભગવાનની સાથે જોડાયેલા હોય અને ભગવાનની સાથે જોડાવા માટે આ બે વસ્તુનો ત્યાગ અમારા જીવનમાં ફરજિયાત જોઈએ એવા સાચા સંત કે જેના રોવાડે રૂવાડે ભગવાન છે અને એ આપણને ભગવાનનો બેટો કરાવે એ આપણને આપણા દુખ હરે એ આપણને કષ્ટ હરે એની સેવા કરે ભગવાનની સેવા થાય એવા સંતના દર્શન કરીએ ભગવાનના દર્શન તુલ્ય થઈ જાય ભાઈઓ અને ચપટા ચપટી વગાડીને ગમે તેવા પાપીને અધર્મી હોય પરંતુ એવા સંત ચપટી વગાડીને એને બોલો ભગવાનના ધામમાં મોકલી આપે મુક્તો આ સંતનું કર્તવ્ય છે મુક્તો અમે પર સભામાં આજે કહીએ છીએ તમને તમારા દરેકનો એક દિવસ મૃત્યુ આવવાનું છે આવવાનું છે કેટલાનું આવવાનું છે એવું લખો છો આંગળી ઊંચી કરો જોઈએ આમાં બેઠેલા કેટલાને લાગે છે કે મારો એક દાડો વારો આવવાનો છે બધા તમ તમે નહીં બોલો તો નહીં આંગળી ઊંચી કરો તોય આવવાનો છે ઇંગ્લિશમાં એટલે કહ્યું છે ધ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન ઇંગ્લિશમાં કહેવત આવે છે ધ ડેથ ઇઝ ધી અનસર્ટેનલી સર્ટેન મૃત્યુ અનિશ્ચિત છે અને છતાં નિશ્ચિત છે મૃત્યુ અનિશ્ચિત છે ક્યારે આવશે અનિશ્ચિત છે પરંતુ આવવાનું છે નિશ્ચિત છે તમે બધા એગ્રી છો આ વાત સાથે સંમત છો કેટલા કેટલા સંમત છો જરૂર આવવાનું છે એમાં એમાં કોઈ 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 મત નથી અને જ્યારે મૃત્યુ આવે ને ત્યારે તો આપ બધા જાણતા હશો સગ પણ પૂરા થઈ જાય બધા એ સંબંધ હોય ને સગ પણ હોય ને પૂરા થઈ જાય મિલકતો પડી રહે કરોડોની સંપત્તિ રહી જાય અહીંયા કશું ના ચાલે માતા પિતા આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે મહિલા વર્ગ છે ને સ્ત્રી વર્ગ એ બધો ગામના ઝાંપા સુધી અથવા તો સોસાયટીના નાકા સુધી વડોટાવા આવે વિદાય આપવા એટલે જ આવી શકે સ્મશાન સુધી સ્ત્રી વર્ગ ના જઈ શકે આપણા હિન્દુ સંસ્કાર પ્રમાણે એવું જ છે ને અને પુરુષ વર્ગ કેટલે જઈ શકે વડાવટાવા સ્મશાન સુધી એથી આગળ ના જઈ શકે વિદાય આપીને પાછા મુક્ત એ બધા તમે જેને તમારા માન્યા છે ને એ બધાય તમને વધુમાં વધુ સોસાયટીના નાકા સુધી અથવા સ્મશાન સુધી વળવટાવા આવશે આગળ કોઈ નહીં આવે અને મુક્તો હું તમને પ્રોમિસ કરું છું આ ભગવાન સ્વામિનારાયણની શાખે કહું છું કે જો તમે આવા સાચા સંતો જોડે હેત કરશો પ્રીતિ કરશો મુક્તો સ્વામિનારાયણ ભગવાનને લઈને જ્યાં તમને બધાએ વળોટાવા આવે વિદાય આપવા આવશે ત્યાં અમે તમને ભગવાનને લઈને લેવા આવશું મુક્તો અમે લેવા આવશું ઓપન ચેલેન્જ ફ્રોમ અસ તો ધીસ ઇઝ ધી ઓપન ઓફર ફ્રોમ અર્સ આ અમારી તમને ઓપન ઓફર છે અમે એમને અહીં નથી આવ્યા અમે તમને ક્યાંક અમારી સાથે તમારી સાથે પ્રીતિ કરવા આવ્યા છીએ પરંતુ શરત એક જ આની પાછળ એક જ અમારી શરત હમણાં કહ્યું એમ ડબ્બા એન્જિન સાથે જોડી રાખજો ડબ્બાને એન્જિન સાથે જોડી રાખજો બસ બીજી કોઈ શરત નથી અમારી અમે તમારા રૂપિયાના પૈસાના ભૂખ્યા નથી અમારે તો તમારી જરૂર છે તમારા રૂપિયાની જરૂર નથી તમને અમારે એક જ સ્વાર્થ છે તમારા અહીંયામાં ભગવાન પધરાવી દેવા છે ભગવાન પધરાવે છે બીજો કોઈ સ્વાર્થ નથી કશું જ તમારી પાસે જ લેવું નથી

અમે તે ભગવાનના પીએ છીએ ભાઈઓ પીએ છીએ એટલે જરૂર પડે સંતોની ભાઈ એવા સાચા સંતની કે જે સીધા ભગવાન સુધી આપણને મેળાપ કરી આપે શું જરૂર છે આપણા જીવનમાં ને મોટા ભરૂચની આવો જ એક પ્રસંગ બન્યો અમારા જીવનમાં આજથી પાંચ સાત આઠ વર્ષ પહેલા બે હજાર આઠની ની સાલ હતી સાત કે આઠની ની સાલ હતી મગતો અમે જુનાગઢ બાજુ ગયેલા જુનાગઢ થી અમે ઉના જતા હતા ઉના ગીર સોમનાથ થઈ અને સોમનાથ થઈને અમે ઉના જતા હતા હવે મને એક અમદાવાદના આપણા એક હરિભગત નો દીકરો ગાંધીનગરના હરિભગત નો દીકરો અને એને મને એક વખત સરનામું આપેલું બે વર પહેલા મને કહેલું મને કે સ્વામી હું માસ્તર તરીકે ટીચર તરીકે પીટીસી થયેલા પેલો પ્રાથમિક શિક્ષક તરીકે હું જુનાગઢથી આગળ મેંદરડા કરીને ગામ છે મેંદરડા તાલુકા સેન્ટર છે અને મેંદરડાની બાજુમાં હું નોકરી કરું છું સ્વામી મેંદરડામાં રહું છું તમે એ બાજુ જૂનાગઢ બાજુ આવો તો મારા ઘેર પગલાં કરજો ને ભાઈ શાહ બિચારે બે ત્રણ વખત મને આવું કહી રાખેલું મને જુનાગઢથી અમે નીકળ્યા ને આમ રસ્તામાં બોર્ડ જોયું મેંદરડાનું ત્યાંથી આઠ કિલોમીટર અંદર હતું રોડથી આઠ કિલોમીટર અંદર મેંદરડા એવું લખેલું પેલું શાઇન બોર્ડ હોય ને તે લખેલું એટલે મને એકદમ અચાનક યાદ આવ્યું કે ભાઈ આપણો હરિભગત પેલો પ્રવીણ નામનો છોકરો છે અને એ મહેન્દ્રડામ નોકરી કરે છે તે લાઈને ફોન કરું જો હોય તો પગલાં કરતાં જઈએ બિચારો રાજી થશે અચાનક મને યાદ આવ્યો અમારી ગાડી થોડીક નીકળી ગયેલી હો બસો ડગલો આગળ ગાડી પાછીવાળી કે લઈ લો આપણે ઉભારો ફોન કરીએ મારી જો નંબર હોદ્યો નંબર મળ્યો ફોન કર્યો એટલે પ્રવીણે હું સ્વામી બોલું જ કીધું અમે આ બાજુ નીકળ્યા હતા અને મેંદરડાનું બોર્ડ જોયું મને તું યાદ આવ્યો તારા ઘેર પગલાં કરવા છે પધરામણી કરવી છે અનુકૂળ છે સાંજના લગભગ છ એક વાગે નિશાળથી હમણાં જ બપોરની નિશાળ હોય ને પેલી કે ઘેર આવી ગયો પધારો પધારો સ્વાય મારા ઘેર આપ હોય કે બિચારો રાજી રાજીનો રેડ થઈ ગયો સાંઈ પધારો હું લેવા આવું કે છેક ત્યાં રોડ ઉપર હું આઠ કિલોમીટર બાઇક લઈને લેવા આવું કે કાંઈ લેવા આવવાની જરૂર નથી તું ગામના ઝાપે ઉભો રે ભાઈ અમારે તારું ઘર વધવું ના પડે અમે એમના ઘેર ગયા બિચારો રાજી 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 થઈ ગયો અડધો અડધો થઈ ગયેલો હવે એમના ઘેર પગલા કરી એને બાજુમાં એક સત્સંગી હતા સ્વામિનારાયણના એટલે એમને કહી રાખેલું કે અમારા સ્વામી આવ્યા છે તો બિચારા એ પણ આવીને બેઠેલા અમે આરતી કરી ભગવાનની બેઠા બે મિનિટ ધૂન કરી સાંભળજો પેલા બાજુવાળા પાડોશીને મેં પૂછ્યું કે ભાઈ તમારું નામ શું તો કે સ્વામી હું બાજુમાં જ રહું છું હું સત્સંગી છું મારા ઘરે પગલાં કરવા પડશે તમારે અડીને જ મારું ઘર છે મારા ઘેરે આવવું પડશે કે ચલો એકથી બે ભલા ભાઈ ચલો અમે તો પહેલી વખત હું તો જિંદગીમાં પહેલી વખત મેદા પછી જઈએ નથી આ પહેલી છેલ્લી વખત જવાયું છે હવે બાજુમાં એમનું નામ હતું જયંતિભાઈ એ પણ લુવાણા છે ઠક્કર હતા કાળિદાસભાઈ એમનું નામ હતું કાળિદાસભાઈ એમના દીકરાનું નામ જયંતિભાઈ હતું એ ભાઈનું નામ કાળિદાસભાઈ મને કે સ્વામી મારું નામ કાળીદાસ પચાસ પંચાવન વર્ષની ઉંમર એમનો ઘર મોટો ચાર માળનો આલિશાન મોટો બંગલો મુંબઈમાં બંગલો હોય ને એવો મોટો બંગલો મને લઈ ગયા લઈ જઈને કે સ્વામી મારો ઇતિહાસ થોડો છે પાંચ મિનિટ બેસો તો બેઠા મને કે સ્વામી મારા બાપા પિત્બરભાઈ એમના બાપા મગનભાઈ અને એમના બાપા વાત કરે છે કે સ્વામી અમે મૂળ ઠક્કર લુહાણા અને મારા દાદા મોરારભાઈ ચોથી પેઢી એ મારા દાદાનું નામ મોરારભાઈ સ્વામી એ મોરાર દાદા નો આ બધો પ્રતાપ છે કંઈક ખબર ના પડી મને કે સ્વામી મારા મોરાર દાદા બહુ ગરીબ હતા બહુ ગરીબ હતા સ્વામી આ જગ્યાએ જ્યાં ચાર માળ નો આલિશાન બંગલો છે સ્વામી એ જગ્યાએ ઝૂંપડું હતું સ્વામી મારા મોરાર ગરીબ એટલી સ્થિતિ સ્વામિનારાયણ ભગવાનનું નાનકડું મંદિર છે મંદિરમાં જુનાગઢ થી ગુણાતા સ્વામીના શિષ્ય સદગુરુ બાલમુકુંદ સ્વામી પધારેલા દસ સાધુ હતા અઠવાડિયું રોકાવાના હતા રોજ રાત્રે સત્સંગ થાય ગામમાં દસ પંદર વીસ હરિભક્તો બધા રાત્રે નક્કી કરે સ્વામી આવતીકાલે સવારે મારા તરફથી સીધું સીધું એટલે રસોઈ ગામડામાં સીધું કે પેલું દાળ ચોખા લોટ લોટ ગોળ ખાંડ તેલ જે કઈ રસોઈ માટે લાવે ને સીધું કે ઇંગ્લિશમાં એને ગ્રોસરી કહેવાય અમેરિકામાં હોય તો એને ગ્રોસરી કે આપણે કરિયાણું કહીએ સીધું કાલે મારા તરફથી સંતો નું સીધું બીજો કે સોય કાલ આજે મારા તરફથી અને પછી દાળ ચોખા લઈ આવે સંતો રસોઈ બનાવે ઠાકોરજીને થાળ કરીને જમે સાંભળજો પાંચ દિવસ થયા પેલા મોરાર ભાઈ રોજ સભામાં બેસે સત્સંગમાં આવીને બેસે પરંતુ એમની દુબળી પરિસ્થિતિ બહુ ગરીબ વ્યવહાર એટલે બિચારા કઈ બોલી ના કે બધા કેમ કે કાલ મારું સીધું પણ મોરાર ભાઈ અમે એઠું ગાલીને બેહી બે જાય એક દિવસ સામેથી મોટા સ્વામી બાલમુકુંદ સ્વામીએ કહ્યું મોરારભાઈ એક પ્રશ્ન પૂછું આ બધાએ રોજ સીધું આપે છે તો તમને ઈચ્છા નથી થતી કે સાધુ જમાડવાની તમને એવું નથી થતું કે હું લાવું સીધું તમે હું રાહ જોઉં છું તમે બોલશો પણ તમે કોઈ દાડ બોલતા નથી મોરારભાઈ તો તમે કેમ કોઈ દાડો તમે સીધું લાવવાની ઈચ્છા નથી કરતા આટલું જ્યાં કહ્યું મોરારભાઈની આંખમાંથી દાડ 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 નાનું બાળક રડે ને સ્વામી વ્યવહાર એટલો બધો ગરીબ છે સ્વામી સીધું ક્યાંથી લાવવું સ્વામી અમારા ઘરમાં રોટલાનો વેત નથી તમે સીધું લાવવાનું કહો છો સ્વામી મને ઈચ્છા બહુ થાય છે કે સાધુને જમાડવાનું ક્યાંથી આ સેવા મળે ક્યાંથી સંતોની સેવા મળે ક્યાંથી પણ સ્વામી વ્યવહાર બહુ દુબળો છે અને એટલે હું કરી શકું એમ નથી રાજી રહેજો કંઈક ત્યાં સ્વામી બોલ્યા સ્વામી કે મોરારભાઈ અમારે તમને સુખી કરવા છે આવતીકાલે અમારે તમારી રસોઈ જમવી છે તમે ના કહો તો અમારે હામેથી તમારું સીધું લાવવું છે મગાવવું છે અને આવતીકાલની હવારનું સીધું તમારા તરફથી તમારે લાવવાનું છે હવે હામે ચાલીને સાધુ કે એટલે વિવાહ વેદ તો હતો નહીં તમને પણ સાંભળીને એમ થશે કે આ તો ભારરૂપ થયા કહેવાય સાધુ કોઈને તકલીફ હોય ને સામેથી આમ કંઈક તું સીધું લઈ આવી વર મરો વરની માં મરો વરનો બાપ મરો અમારું તરભાણું ભરો આ તો એવું થયું હે સંતો થી આવું કહેવાય અમે ચાલીન એમ ફોર્સ કરીને કહેવાય કાલે તારું સીધું લાવવાનું જ છે એને સુખી કરવા છે પેલા મોરારભાઈ હાથ જોડીને બોલી ગયા સ્વામી ભલે આવી જશે મોરારભાઈ ઉઠ્યા અંતરમાં આનંદ પણ હતો અને દુઃખ પણ હતું આનંદ શાનો હતો પેલા સાધુ ને જમાડવાની સેવા મળી ગઈ સ્વામીએ મને હામે ચાલીને કીધું પોતાનો જાણીને મને કીધું એનો આનંદ હતો પરંતુ દુઃખ હતો શાનો દુઃખ હતું એક અહીંયામાં હું ઘેર જઈને વાત તો કરીશ પરંતુ હું જાણું છું ઘરની પરિસ્થિતિ શું છે ક્યાંથી લાવશું એની ચિંતા પણ હતી ઘેર ગયા અરે ઘેર જતા હતા મંદિરના બાયણે પહોંચ્યા સ્વામીએ બૂમ પાડી મોરારભાઈ પાછા આવો મોરારભાઈ પાછા એ બોલો સ્વામી મોરારભાઈ કાલે સીધું લાવવાનું છે પણ એક શરત તમે ઘરમાં રોજ જે વાપરતા હોય એ જ લાવવાનું ઘરમાં જે વાપરતા હોય એ જ લાવવાનું અમારા માટે વિશેષ કંઈ નહીં લાવવા આ અમારી આજ્ઞા છે આ આજ્ઞા ચુસ્તપણે પાળજો તમે ઘરમાં જે રોજ ખાતા હોય એ લાવજો ભલે સ્વામી ઘેર ગયા ઘરના ધર્મપત્નીને બેસાડ્યા બે ત્રણ દીકરા હતા એમને બેસાડ્યા બેસાડીને ખૂબ રડી પડ્યા આપણા ત્યાં સાધુ આવ્યા છે પવિત્ર સંતો છે ભગવાનના ઘેરથી આવેલા છે મોટા સંત છે બાલમુકુંદ સ્વામી છે જોડે દસ બાર સાધુ છે અને મને સામે ચાલીને આજે કીધું કે તમારે કાલ સીધું લાવવાનું છે તમારી રસોઈ એટલું બોલતા બોલતા ડૂમો ભરાઈ ગયો ડૂમો ભરી ગયો ઘરના ધર્મપત્ની રડી પડ્યા દીકરાઓ રડે ઘરના ધર્મપત્ની હતા એ ખૂબ બઢિયા હતા એટલે હિંમત કરીને બોલ્યા પુરુષ છો શું રડો છો ચિંતા ના કરશો સંતોને જમાડવાના છે ઉત્સાહથી જમાડવાના છે આપણને સંતોને સંતોએ આપણને પોતા જાણીને પોતાના જાણીને કહ્યું છે આ સેવા સંતોની મળે ક્યાંથી માટે સહેજે દુઃખી ના થશો હસ્તા મુખે આપણે સંતોની સેવા કરવાની છે પણ કે આપણે લાવશું ક્યાંથી શું જમાડશું અરે સંતો આપણા ઘેર પેલા ધર્મપત્ની કહે છે આપણા ઘેર કશું ના હોય પણ આપણા વેવાય આવે તો આપણે એમને ગમે ત્યાંથી આઘું પાછું કરીને સારું ભોજન જમાડીએ કે નહીં તો એ દેહના હગા છે સંતો તો આપણા આત્માના ઠેઠના હગા છે અને એમને આપણે જેવું તેવું જમાડવાનું નથી પેલા એમના ધર્મપત્ની બોલ્યા અરે ભાઈ બોલ્યા ભાઈ મોરારભાઈ સ્વામીએ મને પાછો બોલાવીને કહ્યું છે ઘરમાં જે જમતા હોય એ લાવજો અરે સ્વામી તો કે આપણે શું ઘરમાં જમીએ છીએ આપણને ખબર છે કે આપણે શું જમીએ છીએ એ લઈ જવાનું હોય સ્વામી માટે અને સાધુ ને એવું જમાડાય આપણા હગાને એવું ન જમાડાય તો સંતોને જમાડાય સ્વામી તો કે આપણે સંતો માટે ભાત શાક ને લાડુ ની રસોઈ કરીને જમાડવાની છે પણ ક્યાંથી લાવશો હું બધી વ્યવસ્થા કરી દઈશ ગામડામાં તમને ખબર હશે વાડકી વ્યવહાર હોય વાડકી વ્યવહાર કોણ શું કહો તમે વાડકી વ્યવહાર જોજો કઈક લોટ ઘરમાં ના હોય તો બાજુમાં જઈને કે તપેલી ભરીને હોય ભલે તપેલી ભરીને લોટ આપે અને અહીં જરૂર અહીં પછી દળાય આવે એટલે ત્યાં સામે આપી આવે એવું હોય છે ને વાડકી વ્યવહાર કહેવાય કહેવાય વાડકી વ્યવહાર પણ થતો હોય તો પેલી વ્યવહાર પણ થતો હોય એવી જ રીતે દૂધ છે કંઈ પણ નાની મોટી વસ્તુ અરે તમે જોતા હશો પાડોશી આડોશીન ત્યાં તમારા ઘેર ઢોકળા બનાવ્યા હોય ને તો એ આપી આવે બે ચાર ઢોકળા જોજો બાડોશીને એના ઘેર થાય તો એ તમારે ઘેર આપી જાય સારી વસ્તુ બનાવી હોય ને તો એકબીજાના ઘેર પહોંચાડે વાડકી વ્યવહાર કહેવાય અને ગામડામાં વ્યવહાર ચાલતો હોય શહેરોમાં ચાલતો હોય છે નજીક નજીકમાં આ મોરારભાઈના ધર્મપત્ની પાડોશીના ત્યાંથી એકના ઘેરથી લોટ લઈ આવ્યા ઘઉંનો એકના ઘેરથી દાળ લઈ આવ્યા બીજેના ઘેરથી ચોખા લઈ આવ્યા ત્રીજાના ઘેરથી ઘી લઈ આવ્યા થોડું ચોથે ઘેરથી ગોળ લઈ આવ્યા થોડું સીધું ભેગું કર્યું અને દસ પંદર સાધુને રસોઈ થાય એવું દાળ ભાત શાક લાડુની રસોઈ થાય એવું સીધું એક તગારામાં બધું મૂકીને બહેણીમાં તેલ ભરી આપ્યું થોડું અને બધું મૂકીને કયો લ્યો ભગાત જાઓ સંતોને જેને આપી આવો હવારના પોરમાં ભગત ને જમશે એનો આનંદ છે ગયા પેલા મોરાર બી જઈને રસોડા ને ગયા સંતો લેવા સીધું હારી રસોઈ બનાવી અને ઠાકોરજીને થાળ કરી અને સંતો તમે ખૂબ પ્રેમથી જમજ્યો કઈ કસર ના રહેવા દેશો ધરીને જમજો આમ બોલે ત્યાં સ્વામી બહાર કથા કરતા હતા મંદિરમાં સાંભળી ગયા અને મોટા સ્વામી બાલમુકુંદ સ્વામી તરત જ તે ઊભા થયા બધા એમ કે કથા થોડી વાર રોકો હું આવું છું અંદર રસોડામાં ગયા મોરારભાઈ શું સીધું લાયા છો મોરારભાઈ કે સ્વામી તમે કથા કરો તમ તાર હું બધું લાવ્યો છું નહીં શું સીધું લાયા છે સ્વામી દાળભાત શાકને લાડુ બનાવવાના સ્વામી કે તમે તમારા ઘેર રોજ દાળભાત શાકને લાડુ જમો છો મેં તમને કહ્યું હતું કે ઘરમાં જે બનાવતા હોય ઘરે જમતા હોય એ લાવજો તમે ઘરમાં આવું જમો છો બોલો ઘરમાં તમે શું જમો છો સ્વામી ઘરમાં શું જમો છો બોલાય એવું નથી કહેવાય એવું નથી સ્વામી આમ રહેવા દો ને આમ એટલે સમજ્યા ને વહેલા બાંધી મુઠ્ઠી રહેવા દો ને સ્વામી શું કરવા ઉઘાડી કરો છો સ્વામી આપ અંતરિયામી છો આપ મોટા પુરુષ છો બધું જાણો છો કહેતા કેતા આંખ ભીની થઈ ગઈ સ્વામી અમને થોડોક તો વિવેક રહેવા દો અમારા ઘરવાળાએ કહ્યું કે આપણે ગમે તે ઘરમાં જમતા હોય સુખ દુઃખ વેઠતા હોય પરંતુ વેવઈ વેલો આવે કોઈ તો આપણે એમને હારું જમાડીએ તો ભગવાનના સંતો તો આપણા ઠેઠના હગા છે અને એમને આવું ન જમાડાય સ્વામી જે લાયો છે એ રસોઈ બનાવવાની છૂટ આપો સંતોને અને દયા કરીને આજે જિંદગીમાં પહેલી વખત હું સંતોને તમે આમ હામે માગીને લીધું છે સ્વામી આ જુદીમાં તમે તમારા સાધુ પચી વખત આવી ગયા કોઈ દાડો હું એક પાસે લોટ લાવી ગયો નથી સ્વામી આજે પહેલી વખત આ રસોઈ લાપી રહ્યો છે સ્વામી તમે કસર રાખો તો તમને મારા સમ છે કેવો મોરારભાઈ બોલતા બોલતા રડી પડ્યા પ્રેમ માતો નથી અંદર સમાતો નથી પરંતુ પરિસ્થિતિ એવી છે સ્વામી કે છે મોરારભાઈ હું તમને હઠ કરીને કહું છું કે તમારા ઘરમાં જે જમતા હોય એ તમારે લાવવાનું છે અમે આ નહીં સ્વીકારીએ જ્યાંથી તમે લાયા છો ત્યાં ઘેર જઈને પાછો આપી આવો બોલો તમે ઘરમાં શું જમો છો બહુ આગ્રહ કર્યો ત્યારે મુરાર ભે કહે છે સ્વામી હવે તમારે મુઠ્ઠી ઉગાડાવી છે ને ઉગાડી લ્યો સ્વામી અમારા આજુબાજુના ગામમાં અરે આજુબાજુના ગામમાં બધી આજુબાજુમાં જેટલી દુકાનો છે બધી દુકાનોમાં મેં જૈન કહી દીધેલું છે મારા ઘરવાળા એ જૈન કહી રાખેલું છે તમારી દુકાનોમાં સસ્તામાં સસ્તું જે અનાજ કોઈ આવે ભલે થોડુંક હડેલું હોય થોડુંક ખોરું હોય થોડુંક જૂનું હોય અને એવું હડેલું અનાજ પણ આવે ખોરી જુવાર સ્વામી અમે લઈ આવીએ છીએ ખોરી જુવાર જુવાર એટલે એમ છે ને જાર કે જુવાર કે

તો કુતરું સૂંઘી જતું રહે છે કુતરું એ રોટલો સૂંઘી જતું રહે છે કુતરું અડતું નથી સ્વામી મારે ખોરી જવર જાહેર લોટ અહી લવાય સાધુ માટે શું તમે ઘેર જમો છો એ લાવો ઘેર જમો છો લાવો સ્વામી શું કીધે રાખો છો સ્વામી તરત બોલ્યા સ્વામીની આંખો ભીની થઈ ગઈ સંતો ભેલા બધા સંતોની આંખમાં આંસુ આવી ગયા સ્વામી કે મુરારભાઈ ભાઈ સાચો બોલો જોડે બીજું શું બનાવો છો રોજ સ્વામી મહિને એકાદ વખત શાક ભેગા થઈએ એકાદ વખત શાક કરીએ રોટલાની જોડે દાળ ભાત તો અમે જિંદગીમાં ભાડ્યા નથી કોક મહેમાન આવે ને હાર અત્યારે ભાત થતા હશે સ્વામી સ્વામી કે બોલો જોડે શું જમો છો શાની જોડે રોટલો જમો

એટલે અમે પાણીનો ઘૂંટો ભરી અને પાણીના ઘૂંટે અમે રોટલો ઉતારીએ છીએ સ્વામી ગોળનો વેત નથી અમારી પાસે શાકનો વેત નથી કઢી કરવી હોય તો છાશ તો કદાચ ગામડામાં મફત મળે પણ છાશ કઢીનો વઘાર કરવા માટે વઘારનો તેલ નથી સ્વામી અમે રોજ ઘરના સભ્યો ટેવાઈ ગયા છે કે રોજ પાણીનો લોટો ભરીને બેહવાનું અને ઘૂંટો ભરીને પાણી પીવાનું અને રોટલાનું જે બટકું મૂક્યું હોય ને મોઢામાં ચાવ્યું હોય ને એને ઉતારવાનું કે ભાઈ તમારે આજે જે જમો છો એ લાવવાનું છે ખોરી જુવાર લઈ આવો જોડે ગોળ ના જોઈએ અમારે પણ શાક ના જોઈએ અમારે પણ આજે અમારે પણ ખોરી જુવારનો રોટલો ને પાણીનું પાણીનો તમડી ભરીને અમે બેસીશું અને અમારે તે પાણીનો ઘૂંટો ભરતા જઈશું અને અમારે આ ખોરી જુવારનો રોટલો તમે જમાડતા જઈશું તમે જેવું જમો છે એવું જમો છો સંતો જોડે ઉભા ઉભા બોલે સ્વામી આપણે તો જમશું પણ ભગવાનને ઓછી ખોરી જુવારનો એકલો રોટલો જમાડે ત્યારે સ્વામી શું કે છે સ્વામી કે સંતો મારે આજે ભગવાનને ઠપકો આપવો છે ભગવાનને મારે આજે ઠપકો આપવો છે ભગવાનને વઢવું છે માટે જાઓ ખોરી જુવાર લઈ આવો તમે એનો લોટ લોટ લઈ આવો પરાણે સ્વામીએ ઘેર મોકલ્યા સીધું પાછું મોકલ્યું ઘરવાળાને જઈ નીભકે નિબકે રડે મોરાર ભાઈ ઘર આખું રડે સાધુને આપણે આવું ન જમાડાય સ્વામી નહીં સ્વીકારે આપણી રસોઈ એટલે આ બધું લઈ લો ખોરી જુવારનો લોટ આપડા ઘરમાં ડબ્બામાં છે પડ્યો છે આપો તપેલી ભરીને રોટલાયા ઘરવાળાએ કીધું કે સ્વામીને પ્રાર્થના કરજો છોડે શાક તો શાક રીંગણા બટાકા છે ને લઈ જાઓ પાછું બીજું કઈ નહીં તો એનો વઘાર ને મરચું મીઠું હળદર લઈ જાઓ શાક ને રોટલા તો જમજો નહીતર સંતો ને મોઢામાં નહીં ઉતરે તો આપણે ટેવાઈ ગયા છીએ બાકી ગળે નહીં ઉતરે કૂતરું નથી અડતું સાધુ કેવી રીતે જમશે શાક તો લઈને આવ્યા સ્વામી ઉભા રહીને જોડે જોડે ઉભા રહીને કહ્યું સંતો શાક નથી કરવાનું એક રોટલા હું એ જમીશ સંતો તમારે જમવાનું છે અને ઠાકોરજીને એ જમાડવાનું છે ખોરી જુવારના રોટલા બનાવડાયા સ્વામીએ જોડે ઉભા રહીને જોડે બે વાડકીમાં પાણી મૂક્યું સ્વામી કે સ્વામી સંતો બે વાડકીમાં પાણી મૂકો બે વાડકીમાં જોડે પાણી મૂક્યું સ્વામી કે આજનો થાળ મારે કરવો છે આજે ભગવાનને થાળ હું કરીશ ભગવાનની મૂર્તિ આગળ જઈને થાળ કર્યો અને સ્વામી રડતા જાય ઠપકો આપતા જાય મહારાજને સ્વામી આમ હિફકા ભરતા જાય અને ભગવાન સ્વામીને એને ઠપકો આપતા જાય મહારાજ આ તમારો ભગત છે અને તમારાની તમે ચિંતા નથી કરતા બિચારો આ ખોરી વતના રોટલા આખું ઘર ખાય છે તમે આજે એક દાડો તો જમો કેટલી વી ઓહો થાય છે ખબર પડે તમને કે કેવી રીતે રોટલો મોઢામાં જતો હશે કેવી એની ગરીબ સ્થિતિ છે શરમ નથી આવતી મહારાજ ઠપકો આપે એટલે આ ભગવાનને હકથી કહી શકે એનું નામ સાચા સંત કહેવાય ભાઈઓ જે ભગવાનને હકથી કહી શકે ભગવાનને ઠપકો આપી શકે અને સ્વામી વળતા જાય મહારાજ જમો મહારાજ જમો અડધો કલાક સ્વામી ભગવાનને ખૂબ વઢ્યા સંતો લાવો પથ્થર આપણે અમારા સંતોના પથ્થર પાત્ર હોય કાષ્ટના પાત્ર હોય અમારે સ્ટીલની ને ચાંદીની થાળીઓમાં ન જમાય અમારા સંતોનો ધર્મ છે ગમે તેટલું દાળ ભાત શાક રોટલી બનાવી હોય કે જે હોય બધું ભેગું કરીને કાષ્ટનું પાત્ર હોય અમારું બાઉલ હોય લાકડાનું કોઈ ધાતુનું વાસણ અમારાથી ન વપરાય સંતોએ કાશનું પાત્ર બધા મૂક્યા સ્વામી કે આજે પાણી ભરો અંદર જોડે તુંબડીમાં પાણી ભરો ને પાણી આ રોટલો આપણે જમવાનો છે આવા મોટા સ્વામી ઠેઠથી આવેલા બોલો પોતે ખોરી જુવારનો ઝાડનો રોટલો આ છે અમારું પાત્ર ભાઈઓ આ સંતોનું પાત્ર છે ના દર્શન કરશો ને યાદ રાખશો ને તમને બીજો જન્મ ભગવાનની દરવાજે ભાઈઓ સાચા સંતનું લક્ષણ છે સંતો થી અમારથી કોઈ ડીશ કે કોઈ થાળી કે કોઈ ધાતુ નો ઉપયોગ ન થાય સંતોને ઓળખજો આમાં બધું ભેગું કરીને જે બે આઈટમ હોય કે ચાર આઈટમ હોય ભેગો કરીને અંદર પાણી નાખીને જમવાનું હોય આ અમારી પાણી પીવાનો અમારો લોટો ગણો ગ્લાસ ગણો આ કાસ્ટનું છે લાકડાની તુંબડી કહેવાય અમારાથી ગ્લાસ ન વપરાય સ્ટીલનો કે કોઈ પ્રકારનો અમારાથી ગ્લાસ ન વપરાય હા કદાચ આ ક્યાંક ભૂલી ગયા હોય અથવા તો તૂટી ગયું હોય છે એટલે ક્યાંક તૂટી પણ જાય તો અમારાથી થર્મોકોલ કે જે ડિસ્પોઝેબલ ડીશ હોય એ ન છૂટકે વપરાય ડિસ્પોઝેબલ ગ્લાસ કે જે ધાતુ નથી લીંધી આવતી થર્મોકોલની પ્લાસ્ટિકની ડીસો આવે છે ગ્લાસ આવે છે ન છૂટકે વપરાય કારણ કે એ ધાતુ નથી જેનું જીવન સાધુ એનું નામ સાધુ સંતોના કાષ્ટ અમે ગમે ત્યાં જઈએ તમારી અમારી જોડે હોય હા અમારી એની પાછળ નામે ઓળખવા માટે બધા એના ખરખા હોય તો ખબર કેવી રીતે પડે જો એની પાછળ નંબર લખ્યો છે દેખાય છે નાઇન્ટી દેખાય છે અમારો કોડ નંબર છે આ સંતો અમારા સંતોના આ પહેરવા માટે એક ઓઢાઇ ને એક પહેરાય કડકડતી ઠંડી હોય તો સિવેલું વસ્ત્ર અમારાથી ન પહેરાય અને અમારે આ ઓળખવા માટે આની જો અહીંયા છેડે છે ને નંબર લખ્યો હોય છેડા ઉપર નંબર હોય એનાથી અમારું ઓળખ નામ ના લખાય અમારાથી ક્યાંય એ માલિકી થઈ ગઈ કહેવાય આ અમારી માલિકી નથી માગતો ઓળખ માટે એક નંબર છે કશું જ સંતોનું પોતાનું નથી તમારા જીવનમાં તો આ જ રહેણી કરણે છે આ સંતો અમે મોબાઈલનો ઉપયોગ નથી કરતા કોઈ મોબાઈલના યુગમાં મોબાઈલ નહીં નથી વાપરતા સંતોને ને છે કારણ કે તમારા મોબાઈલ એન્ડ્રોઈડ ને પેલું શું કહેવાય એપલ ને ફેસબુક હવે એમાં બધું કેટલું બધું હોય કચરો જ નર્યો હોય નર્યો કચરો જ હોય સાચી વાત છે આજના મોબાઈલોમાં નર્યો કચરો જ હોય એવું કેટલા માનો છો આખી દુનિયાનો અંદર કચરો ભર્યો હોય એવું કેટલા માનો છો આંગળી ઊંચી કરો જોઈ આવી એ કચરો અમે જો ઉપયોગ કરીએ તો અમે કચરા જેવા જ થઈ જઈએ તો અમારી પવિત્રતાનો શું તમે અમારી પર વિશ્વાસ મૂક્યો એનો શું સાચા સંતને ઓળખજો તો સંતોએ પથ્થરમાં લઈને પેલો રોટલો જુવારનો ખોરી જુવા જારનો રોટલો અને પાણી પી અને સ્વામી ઊભા થયા સંતોને ધૂન કરાય અમારી સંતોની પ્રાર્થના પ્રાર્થના છે જમતા પહેલાં અમારે ત્રણ કરીને જ જમાય અમે એક તમે દ્રાક્ષ લાવો ને તો દ્રાક્ષનો એક દાણો મૂકતા પહેલાં પ્રાર્થના કરવી જોઈએ હે મહારાજ જમવા પધારો વાળા બીજી પ્રાર્થના હે દયાળો કણે કણનો આપ સ્વીકાર કરી લો અમે ડાયરેક્ટ ભગવાનને પહોંચાડી દઈએ છીએ બાયપાસ કરીએ છીએ અને ત્રીજી પ્રાર્થના એ દયાળુ જમાડનારનું સર્વે રીતે રૂડુ કરજો જેણે અમને જમાડ્યા છે એનું સર્વે રીતે એનું રૂડુ કરજો આ સંતોને પ્રાર્થના કર્યા વગર જમાય નહીં સ્વામી બાલમુકુંદ સ્વામી ઊભા થયા ઊભા થઈને સ્વામી તરત જ બાથમાં ઘાલીને બેઠી પડ્યા કોને મોરારબેને એમના દીકરાઓને અને સ્વામી આશીર્વાદ આપી દીધો સ્વામી કે મોરાર ભે દીકરાઓ જાઓ તમારું પાંદરું આજથી ફર્યું તમારી અમારી પ્રાર્થના ભગવાન સુધી પહોંચી ગઈ તમે ગામ ટોચ થશો અને તમારી માં દે કોઈ દાડો કોઈને દુઃખ ને તકલીફ નહીં આવે હાથ પેઢીના આશીર્વાદ આપી દે હાથ પેઢીમાં કોઈને તકલીફ નહીં પડે શું જમ્યા હતા સંતો એક જુવાર જ રોટલો સંત દેવા વાળા છે લેવા વાળા નથી ભાઈઓ છે અને આપણે બધા લેવા વાળા છે સંતો માગે છે કદાચ હાથ લાંબો કરે છે સ્વામી જાહેરનો રોટલો માગ્યો અને રસોઈ માગી એ શું સંતો ભૂખ્યા હતા કોઈ નતું મળતું એટલે માગ્યા હતા નહીં એને સુખી કરવો હતો એ પરિવારને સુખી કરવો હતો આ અમે જે કાળિદાસભાઈ મેંદરડામાં કાળિદાસભાઈના ઘેર ગયેલા એમણે મને આખો વૃતાંત કહ્યું મને કે સ્વામી એ જાહેરના રોટલા સંતો જમ્યા ને આજે હજુ અમે ચોથી પેઢી અમે કરોડપતિ છીએ સ્વામી અમારો એંશી જનનો પરિવાર છે એસી ભાઈઓનો પરિવાર છે સ્વામી બધા અમે જલસા કરીએ છીએ કરોડોપતિ છીએ અને એનું કારણ એક સંતો એક વખત જુવારના રોટલા જમ્યા હતા મારા દાદાની જોડે માગીને જમ્યા હતા એનું પરિણામ છે સંતોની શું જરૂર છે આપણા જીવનમાં હું તો સત્પુરુષની શું જરૂર છે આપણા હમ પળે પળે જરૂર પડશે આપણા ગુરુજી પરમપજી બાપજી પાછળ બિરાજે છે હું તો હું તમને એમની મોટપ એક જ વાક્યમાં કહું હું તો એમની જોડે ચાલીસ વર્ષથી એ દિવ્ય પુરુષનું સાનિધ્ય સેવું છું હું એમની મોટપને એક જ વાક્યમાં કહું મુક્તો એમના કોઈ હાથ છોડીને એક વખત દર્શન કરે ને એના જન્મો જન્મના પાપ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય એના જન્મો જન્મના પાપ બળી જાય ચેલેન્જ સાથે કહું છું મુક્તો અમે જોયું છે ગમે તેવો કોઈ પાપી હોય અધર્મી હોય એ દિવ્ય પુરુષની પણ કોઈ નાનકડી સેવા કરી હોય અને એનો રાજીપો થઈ ગયો હોય ને એમનો રાજીપો થઈ ગયો હોય બોલો રંકમાંથી રાજા થઈ ગયા હોય અમે એવા એક નહીં ઢગલા બન જોયા છે એનું આખું પ્રારબ્ધ બદલી નાખ્યું હોય પ્રારબ્ધ બદલી નાખ્યું હોય એનું નસીબ બદલી નાખે એટલું નહીં માથે ગમે તેવું મોટું વિઘ્ન આવનારું હોય અને એવા દિવ્ય પુરુષનો માથે હાથ પડે બોલો વિઘ્ન ટાળી નાખે અરે અનંત જન્મના ફેરા ઉતારીને છેલ્લો જન્મ કરી દે એ દિવ્ય પુરુષનો પ્રૌઢ પ્રતાપ છે પ્રારબ્ધ બદલી નાખે આખી દિશા બદલી નાખે મુક્તો અમારે એક નાનકડો પ્રસંગ કહું એક જ પ્રસંગ વાસના મંદિરની સામે ગોદાવરી ફ્લેટ છે ગોદાવરી ફ્લેટ ફ્લેટનું નામ છે ગોદાવરી ફ્લેટ અને એમાં એક વિનોદભાઈ પટેલ કરીને રહે અને એમનો દીકરો અશ્વિન એનું નામ હતું અશ્વિન અને વિનોદભાઈનો દીકરો નાનો હતો એ જ્યારથી પાંચમા ધોરણમાં ભણતો ત્યારથી એના પપ્પાની જોડે રોજ મંદિર આવે નાનો હતો ત્યારે મમ્મી જોડે આવતો હશે એ પપ્પા મમ્મી બધા મંદિર આવે એટલે એ રોજ મંદિર આવે અને મંદિરથી પાંચમા ધોરણમાં હતો ત્યારથી સંતો જોડે એને બહુ નિકટતા બહુ હેત આપણા બાપજી પણ એની પર બહુ રાજી થાય નાનો હતો ત્યારથી મંદિર વાળી નાખે કચરો પોતો કરી નાખે એની મમ્મીએ કહેલું બેટા તું મંદિર છે ને સંતોની કંઈક સેવા કરજે એટલે મંદિર મંદિર લઈને વાળે કચરા પોતા કરી નાખે અને સંતો મેં એની પર બહુ રાજી થઈ આપણા ગુરુજી એની પર બહુ રાજી થાય ભણવામાં એટલો બધો હોશિયાર નાનો હતો પૂજા કરે કપાળમાં તિલક ચાંદલો કરે દસમા ધોરણમાં એના નાઇન્ટી ફોર પર્સન્ટેજ આવેલા એટી એટમાં હું આ વાત કરું છું એટી એટની ઓયાસી ની સાલ દસમા ધોરણમાં એના નાઇન્ટી ફોર એટલે ચોરાણું ટકા માર્ક્સ આવ્યા અને બોર્ડમાં એનો સાતમો નંબર હતો એ વખતે ગુજરાત અરે એસસી બોર્ડમાં સાતમો નંબર હતો અમદાવાદમાં એનો બીજો નંબર હતો એટલો હોશિયાર છોકરો હવે એણે સાયન્સ લીધું અગિયારમાંથી સાયન્સ લીધું કારણ કે એને આગળ જવું હતું ડૉક્ટર કે એન્જિનિયરિંગમાં જવું હતું સાયન્સ લીધું અગિયારમું સરસ રીતે પાસ થયું ઓગણીસો ને નેવુંમાં બારમા ધોરણની બોર્ડની પરીક્ષા હતી માર્ચની અઠ્યાવીસમી તારીખ હતી ઓગણીસો નેવું માર્ચની અઠ્યાવીસમી તારીખ પરીક્ષા શરૂ થઈ ચોવીસ તારીખે ચોવીસ માર્ચે શરૂ થયેલી હવે રોજ બપોરે ત્રણ થી છ એનું પેપર સવારમાં પેલી એક જ સેન્ટર હોય પણ સવારમાં દસમા ધોરણની પરીક્ષા હોય તો સાંજે બારમા ધોરણની હોય એવું ઘણી જગ્યાએ તમે જોયું હશે કે સવારમાં અગિયારથી થી બે તો દસમા ધોરણની પરીક્ષા હોય કે દસથી થી એક હોય કંઈક હશે એવું દસથી થી બે અને પછી ત્રણથી થી છ બારમાની પરીક્ષા હોય એનો અમદાવાદમાં સેન્ટ જેવિયર્સ કોલેજમાં એનો નંબર આવેલો અમદાવાદમાં સેન્ટ જેવિયર્સ કોલેજ છે એમાં એનો નંબર આવેલો હવે ત્રીજું પેપર હતું એનું કેમિસ્ટ કેમિકલ કેમિક કેમિસ્ટનું પેપર હતું એનું નું સોરી નું પેપર હતું હવે ત્રીજા પેપરમાં પહેલું પેપર બહુ ફર્સ્ટ ક્લાસ ગયું બીજું પેપર બહુ ફર્સ્ટ ક્લાસ ગયું સોમાંથી સો લાવવાના ઈરાદાવાળો છોકરો ત્રીજું પેપર કેમેસ્ટ્રીનું હતું ત્રણ વાગ્યે પેપર પરીક્ષા આપીને દર્શન કરીને ગયેલો આશીર્વાદ લઈને રોજ જાય ત્રણ વાગે પેપરના પરીક્ષા હોલમાં પહોંચ્યો પાંચ પ્રશ્નો હતા એના હાથમાં ક્વેશ્ચન પેપર આવ્યું એને ફટફટ ફટ ફટફટ પાંચે પ્રશ્નો જોઈ લીધા પરંતુ એમાં છેલ્લો પ્રશ્ન પ્રશ્ન પાંચમો પેપર સેટરે કરીને કરીને પૂછેલો એટલે થોડો અટપટો પૂછેલો એને બે વખત ત્રણ વખત વાંચ્યો પહેલો ચાર તો એને થઈ ગયું મને વીસ વીસ ના ચાર માર્ક તો મને અપ ટુ ડેટ આવડે છે પણ પાંચમો પ્રશ્ન એને સમજાય જ નહીં ત્રણ ચાર વખત વાંચ્યો પણ એને સમજ્યામાં ના આવે થોડોક પ્રશ્ન ઊંધી રીતે પૂછેલો એટલે એને ભમજામાં આવ્યો જ નહીં અને એમાં એ ડિપ્રેશનમાં આવી ગયો એ છોકરો ડિપ્રેશનમાં આવી ગયો એકદમ ટેન્શનમાં આવી ગયો કેમ શાનું ટેન્શન હતું કે મારો પ્રશ્ન છૂટી જશે તો મારા વીસ માર્ક જશે એના ટેન્શનમાં આવી ગયો હવે ખરેખર તો ચાર પ્રશ્ન સારા આવડે છે એને શું કરવું જોઈએ પહેલાં કે ચાર પ્રશ્ન ધડાધડ પેલું ભૂલીને એને ફટાફટ ચણા ટનાટન લખી નાખવા જોઈએ બરાબર છે પરંતુ એ ટેન્શનમાં ટેન્શનમાં એને પહેલા પ્રશ્નનો જવાબ લખ્યો અને એટલો ટેન્શન વધતું ગયું અરે મારા વીસ માર્ક કપી જશે અરે મારા વીસ માર્ક કપી જશે મારા માર્ક જશે મને એક પ્રશ્ન નથી આવડતો અરે મારા એક વી માર્ક જશે એના ટેન્શનમાં ટેન્શનમાં ભૂલી ગયો મારે શું કરવું જોઈએ એક જ પ્રશ્ન વીસ માર્કનો લખી અને પેપર આપી દીધું પાછું આન્સર સીટ આપી દીધી એને પાછી અને પાછી આપીને પેપર હોલમાંથી નીકળી ગયો બહાર હવે એક વખત હોલમાંથી નીકળી ગયો પછી એને પાછી એન્ટ્રી મળે નહીં પછી તો અંદર આવવા ના મળે બહાર નીકળ્યો ને એને એકદમ પસ્તાવો થયો અડધો કલાકમાં બહાર નીકળી ગયો પસ્તાવો થયો કે મેં શું કર્યું મૂરખ પોતાની જાતને ગાળો દેવા માંડી મૂરખ ત્યાં શું કર્યું તને ચાર પ્રશ્ન આવડતા તો એસી તો તારા સિક્યોર્ડ હતા એટલા તો તારા હતા જ ફાઈનલ તને મળવાના જ હતા તો એક પ્રશ્ન છોડી દીધો હોત તો તારે એસી તો આવે આ શું ધંધો કર્યો પણ હવે જવાય એવું હતું નહીં મને શું કુબુદ્ધિ સુજી મંદિર આવ્યો ચાર વાગ્યે તો મંદિર પહોંચ્યો આપણા મંદિર આવીને ભગવાન આગળ આવીને રડે ધ્રુસકે ને ધ્રુસકે રડે મારે દર્શન કરવા જવું મેં જોયું એટલે લે અશ્વિન તું રડે જ કેમ એને બધી વાત કરી આપણા ગુરુજી નીચે બેઠેલા વખતે બેઝમેન્ટ હતું બાપજી બાપજી વખતે ત્યાં પાસે લઈ ગયો બાપજીને બધી વાત કરી બાપજી કે એમાં હું રડે જ કે ત્યાં બહુ આજ સુધી સંતોનો નો રાજી બોલી છે ત્યાં ભગવાનની સેવા કરી છે અમે તારી ઉપર નાનપણથી રાજી છીએ ચિંતા ના કરીશ આવતીકાલે ચોથા પેપરની તૈયારી ધન ધના ધન ચાલુ કરી દે બાપજી પણ હવે હું ડ્રોપ લઈ લઉં નહી હું તો નપાસ જ છું વીસ જ માર્કનું લખ્યું છે મેં લખ્યું જ છે વીસ માર્કનું પાંત્રી ના આવે મારે પાસ થવા માટે પાંત્રીસ આવે એમ નથી એટલે બાપજી હું ડ્રોપ લઈ લઉં શું કરું બાપજી કે ડ્રોપ લેવાનો નથી તારે આવતીકાલનું પેપર અપ ટુ ડેટ જવાનું છે હવેના પરીક્ષાના પેપરોની તૈયારી કર આ પેપરમાં તારા હારામાં હારા માર્ક્સ આવશે શું બોલી ગયા મોટા પુરુષ હારામાં હારા માર્ક આવશે પેલો મને કાનમાં કે સ્વામી હારા મારા એટલે વીમાંથી વી આવે બાકી શું આવે હારામાં હારા એટલે કેટલા વધુ વધુ આવે પેલા વીસ માંથી વીસ આવે બાપજી કે તારે સંકલ્પ નહીં કરવાનો અમે નથી બોલ્યા ભગવાન બોલ્યા છે મોટા સંતના શબ્દો તો જુઓ બાપજી કે અમે નથી બોલ્યા ભગવાન બોલ્યા છે ભગવાન ધારે કરે ઊંધાનું ચતુ કરવું હોય ચતાનું ઊંધું કરવું હોય તો ભગવાન કરી શકે વિશ્વાસ રાખીને જા ગેરની કાલની ચિંતા છોડી અને કાલનું વાંચવાનું ચાલુ કરી દે તારા સારામાં સારા માર્ક્સ આવશે હવે પ્રારંભમાં તો વીસ જ હોય સ્વાભાવિક છે ઘેર ગયો એને વિશ્વાસ આપ્યો અડધો કલાક બહાર ઉભા રાખીને હિંમત આપી ભાઈ મોટા પુરુષ બોલ્યા છે આપણા રક્ષણ હાર છે મોટા પુરુષ તો ઘેર જઈને મંડી પર વાંચવાનું તારું કાલની તૈયારી ભૂલી જા તારું પેપર બગડ્યું છે ભૂલી જાતું તો એ ઘેર ગયો વાંચવાનું શરૂ કરી દીધું ધનાધન ઘરમાં કોઈને કીધું વાતે એ ના કરતો તારી મમ્મી ને તારા પપ્પાને કોઈને કહેતો નહીં બધા ટેન્શનમાં આવશે નકામો તને ડિપ્રેશનમાં લાવશે બધું તને ઢીલો પાડશે કોઈને વાત ના કરીશ આપણે જ જાણે છે હું જાણું છું તારો તું જાણે છે ઘરમાં કોઈને વાત ના કરીશ તારા મિત્રોને ના કરીશ અરે મગજમાં લાવીશ નહીં તારું પેપર બગડ્યું છે મૂકતો એનું ચોથું પાંચમું છઠ્ઠું સરસ ગયા પ્રેક્ટિકલ પેપરો બહુ સરસ ગયા અને જ્યારે એનું રિઝલ્ટ આવ્યું તો બારમી જૂન બે હજાર નેવ ના રોજ અરે સોરી ઓગણીસો નેવ ના રોજ એનું જ્યારે રિઝલ્ટ આવ્યું સવારમાં આવ્યો સ્વામી બાપજી મને કીધું છે યાદ છે મને બસ યાદ રાખજે જાતું ચિંતા કર્યા વગર એ રિઝલ્ટ આવ્યો ને એના આઉટ ઓફ કેટલા માર્ક્સ હકીકતમાં શું થયું ખબર છે ખરેખર ઓગણીસ જ હતા વન નાઇન જ હતા પરંતુ કોમ્પ્યુટર મિસ્ટેક થઈ ગઈ અને વન નાઇનના બદલે નાઇન વન થઈ ગયું મૂક તો આ કોણે કર્યું ભગવાને કર્યું સંતોની શું જરૂર છે આપણા જીવનમાં ભગવાનની શું જરૂર છે મોટા પુરુષની શું જરૂર છે બોલો આજે ડોક્ટર છે મોટો આજે બેંગ્લોરની અંદર મોટી એની સંકલ્પ હોસ્પિટલ નામની હોસ્પિટલ છે બોલો અને મોટો ડૉક્ટર છે સર્જન ડૉક્ટર છે વન નાઇન નાઇન વન કરી આપે એનું નામ સત્પુરુષ એનું નામ ભગવાન ભાઈ પ્રારબ્ધ બદલી નાખે આપણા જીવનમાં એવા કોઈક સત્પુરુષ સાથે પ્રીતિ કરજો હેત કરજો એમને પોતાના કરજો તમે તમારા દીકરાઓને બધાયને મારા 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 કર્યા છે અમે તમારા લિસ્ટમાં અમારું નામે ક્યાંક રાખજો ભલે છેલ્લે રાખજો પણ રાખજો વિશાખ અમે તમારી પાસે ખોળો ધરીને એટલું માંગીએ છીએ કે તમારા લિસ્ટમાં અમારું નામ રાખજો તમે મારાનું લિસ્ટ બનાવો ને કે મારા પપ્પા મારી મમ્મી મારો દીકરો મારું ઘર ને મારું કુટુંબ એમ મારા સ્વામી મારા સંતો એટલું અમારું છેલ્લે નામ રાખજો અમે તમારા ઉપયોગમાં આવશું મૂકતો સમય આવશે ને ત્યારે રક્ષા કરવા ભગવાન પહોંચી જશે અમે તો એક વખત લિસ્ટમાં નામ લીધા પછી કોઈ દાળ છોડતા જ નથી હા હું તો વળગે છે તો એ છોડતું નથી તો અમે તમને વળગશું છોડશું પેલા આજે હું તમારા બધા વતી અંતરથી થઈને પ્રાર્થના કરું છું હે મહારાજ બસ સદાય એમની રક્ષા કરજો અને એમને તમારા લિસ્ટમાં લઈ લેજો એવી મહાપ્રભુના ચરણોમાં આપણા બધાએ વતી હું પ્રાર્થના કરું છું તમને વિશ્વાસ હોય કે ના હોય મને મારી પ્રાર્થના ઉપર વિશ્વાસ છે કે અમારી પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે છે મુક્ત અને એટલે કહું છું આજે તમારા બધાએનું નામ ભગવાન સ્વામિનારાયણના લિસ્ટમાં ચડી ગયું તમે કહેશો પણ અમારે નથી ચડાવવું પણ ચડી ગયું એનું શું તમે કહેશો પણ અમે નથી ચડાવવું લે પણ આવી ગયા હવે ચડી ગયું કો શું કરશો એમના કોમ્પ્યુટરમાં તમારું નામ આવી ગયું પણ તમે કહેશો અમે કંઈ નામ લખાયું જ નથી ને અરે એ એમની દ્રષ્ટિ બધા એની ઉપર પડી ગઈ ભાઈ એટલે આવી ગયું અને એમાં નુકસાન નથી હો કોઈને મુજાશો નહીં નુકસાન નથી ફાયદો જ ફાયદો છે ફાયદો જ ફાયદો છે ભગવાનના લિસ્ટમાં આપણું નામ હોય ક્યાંથી હે ભગવાનના સંતોના લિસ્ટમાં આપણું નામ ક્યાંથી હોય